जमीन में कमाणी साधन बनावू हो तो शाकभाजी की खेती सचोट पुरवार थाय छे। एमाय गुजरातना साहसी खेडूतो ऑफ सीजन में वावेतर करीने ऊंचा भाव थी फायदो लेता होय छे। केशोदना खेडूत पुत्रे हीरा घसवानुं काम छोड़ीने वडीलो पारजित जमीन में खेती अपनावी छे। छेल्ला 8 वर्षथी ऑफ सीजन में कोबीज वावी वीघे 1 लाख रूपियाथी वधारे आवक लई रह्या छे। तो चालो ते निहाळवा तेमनी खेतरनी ज मुलाकात करिए। ગેલાણાના ખેડૂતે કોબીજની ખેતીમાં લીધી ગુલાબી આવક। ઓફ સીઝનમાં કોબીજના વાવેતરનું કરે છે સાહસ। 8 વર્ષથી કોબીજની ખેતી કરી અને મેળવી લીધી માસ્ટરી। ટૂંકી જમીનમાં શાકભાજીની ખેતી કરાવે છે ઉત્તમ કમાણી। ગુજરાતમાં ઘણા એવા ખેડૂતો છે જેમની પાસે બહુ ઓછી જમીન છે। આવા ખેડૂતો માટે શાકભાજીની ખેતી ફાયદાકારક બની રહે છે। ઘણા સાહસિક ખેડૂતો ઊંચા ભાવનો ફાયદો લેવા માટે ઓફ સીઝનમાં પણ જુદા જુદા શાકભાજી કરે છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગેલાણાના ખેડૂત છેલ્લા 8 વર્ષથી ઓફ સીઝનમાં કોબીજનું ઉત્પાદન કરે છે। સમજુભાઈ લક્ષ્મણભાઈ બાબરિયા પાસે 5 વીઘા જમીન હોવા છતાં દર વર્ષે 1.5 થી 2 વીઘામાં શાકભાજી પાક અચૂક લે છે। સમજુભાઈ અગાઉ હીરા ઘસવાનું કામકાજ કરતા હતા, જે છોડી અને તેઓએ વડીલો પારજિત જમીનમાં ખેતી અપનાવી છે। કોબીજનું છેલ્લા 8 વર્ષથી વાવેતર કરી અને માસ્ટરી મેળવી છે। સાથે સાથે ટૂંકી જમીનમાં 1 વીઘે 1 લાખ રૂપિયાથી વધુની આવક લેવામાં સફળ રહ્યા છે। મારે 5 વીઘા જમીન છે। 5 વીઘા જમીનમાં વીઘો 1 હું પડતર રાખી અને ચોમાહામાં કોબી કરું છું દર વર્ષે, અને 8 વર્ષ ત્યાં કરું છું કોબી, અને ઉત્પાદન બહુ સારું મળે છે। વીઘે મને 1 લાખ રૂપિયા તો મળે છે। અને આ જમીનની ખાસિયત એ છે અમારા ગામમાં કે આ ધારવું પડવું છે, એને લીધે ગમે એટલો વરસાદ થાય તો નડતું નથી, અને એ લીધે મારે ઉત્પાદન સારું થાય છે, અને ખેતર પણ આમાં સારું જ છે, પણ ધારવું પડવું છે, પાણી ગમે એટલો વરસાદ થાય તો લાગતું નથી। ગેલાણાના સમજુભાઈ બાબરિયા છેલ્લા 15 વર્ષથી ખેતી તરફ વળી ગયા છે। તેઓ રૂટીન પાકની સાથે જુદા જુદા શાકભાજી પાકનું અચૂક વાવેતર કરે છે। ટૂંકી જમીન છતાં ઓફ સીઝનની ખેતીમાં ઊંચા ભાવનો ફાયદો લેવા સાહસ પણ કરે છે। કોબી જે શિયાળા પાક હોવા છતાં ચોમાસામાં વાવેતર કરી અને સફળતા મેળવી છે। કોબીજના ધરુ ઉછેરી અને ફેરો રોપણી કરવાની હોય છે। ચોમાસામાં રોપા ફેલ જવાની શક્યતા હોય, ધરુના ડબલ રોપા ઉછેરવા પડે છે। કોબીજનો રોપો 30 દિવસે તૈયાર થઈ જાય છે। શ્રાવણ મહિનામાં રોપા તૈયાર થાય કોબીજની ફેર રોપણી કરવામાં આવે છે। કોબીજમાં 2 રોપા વચ્ચે 1 ફૂટ બાય 1 ફૂટના અંતરે વાવેતર કરવામાં આવે છે। કોબીજના રોપા લગાવ્યા પછી માવજતનું ધ્યાન આપવું પડે છે। કોબીજમાં ફેર રોપણી કર્યા જરૂરિયાત પ્રમાણે પિયતનું ધ્યાન આપવું પડે। છોડ નાના હોય ત્યારથી જ રોગ જીવાત ન આવે તે માટે યોગ્ય પ્રકારની દવા પણ છાંટવી પડે। જમીન તૈયારી વખતે પાયામાં DAP આપ્યા પછી બીજા ખાતરો આપવાના રહેતા નથી। કોબીજમાં દડો બંધાય ત્યારે ઈયળનો ઉપદ્રવ થતો હોય છે। કોબીજમાં ખેતરની સમયસર મોજણી કરી જરૂરી પગલાં ભરવા પડે છે। ચોમાસામાં કોબીજનો દડો 400 થી 500 ગ્રામ વજનનું તૈયાર થાય છે। ચોમાસું પૂરું થવા આવે ત્યારે કોબીજ તૈયાર થાય છે। માર્કેટમાં અત્યારે કોબીનું વેચાણ તો આવે છે, પણ વરસાદ ઓછો થયો એટલે, અને તોય પણ મારા ગ્રાહકો છે એ મારી પાસેથી જ કોબી લે છે, અને કોબી બહુ સારી હું બનાવું છું દર વર્ષે। 8 વર્ષનો મને અનુભવ છે અને ઉત્પાદન પણ બહુ સારું છે। આ તાલુકામાં કેટલું વાવેતર હશે ખેતીવાડીનું? આ તાલુકામાં ખેતીવાડીમાં 4-5 ખેડૂ વાવે છે ગેલાણા ગામમાં, અને બધાય પણ ઉત્પાદન સારું કરે છે, પણ મારા જેટલું કોઈ નથી કરતું, કારણ કે મારે ધારવું પડવું છે ને, એટલે લીધે મારે થાય છે, અને જમીન મારે 5 વીઘા છે, એમાં વીઘો 1 હું આ કરું છું। ઓછી જમીનમાં શાકભાજીમાં ઉત્પાદન સારું થાય છે, અને મહેનત થોડી કરવી પડે છે, એને લીધે થોડુંક પૈસા મળે છે, આમાં 1 લાખ રૂપિયા જેવું તો મળી જાય છે। કેશોદના સમજુભાઈ દર વર્ષે કોબીજનું ઓફ સીઝન જ વાવેતર કરે છે। શિયાળાની શરૂઆત પહેલા કોબીજ બજારમાં આવતા તેના ભાવ ઊંચા જોવા મળે છે। શરૂઆતના સમયે કોબીજના 1 કિલોના 50 થી 60 રૂપિયા ભાવ મળતા હતા। હાલમાં પણ કોબીજ 15 રૂપિયા ભાવ પર મળી રહ્યો છે।
કોબીજનું વેચાણ કેશોદયાર્ડમાં હરાજીથી થાય છે। ચોમાસામાં કોબીજની ખેતીમાં એક વીઘે 20,000 રૂપિયા જેટલો ખર્ચો આવે છે। એની સામે કોબીજના વેચાણથી એક વીઘામાંથી 1,00,000 રૂપિયાથી વધારેની આવક મળી જાય છે। 3 મહિનાની ટૂંકી સીઝનમાં સારી કમાણી માટે કોબીજ ઉત્તમ છે। કોબીજનો પાક લીધા પછી શિયાળુ પાક લેવામાં આવે છે। ટૂંકી જમીન હોવા છતાં ઓફ સીઝનની શાકભાજી વાવી અને કમાણી લેતા કેશોદના ખેડૂતનું સાહસ જોયા પછી અન્ય ખેડૂતો પણ આવી ખેતી કરશે તે માનવું રહ્યું। જૂનાગઢથી પ્રવીણભાઈ કરંગિયા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક।